ભાઈઓ બહેનો, અહીંયા જ્યારે મોડાસાના બસ પોર્ટનું શિલાન્યાસ માટેનું મેં જ્યારે વિધિ કરી અને બસ પોર્ટનું દ્રશ્ય આવ્યું, એકદમ કરંટ આવી ગયો, એકદમ જાણે તાલીઓના ગડગડાટ થઈ ગયા. ક્યારેય કોઈએ કલ્પના નહોતી કરી કે આપણા ગરીબમાં ગરીબ માણસ એ બસમાં પ્રવાસ કરતો હોય, બસ સ્ટેશન પર જતો હોય, અમીર લોકો વિમાનમાં ઉડે, એ એરપોર્ટ તો ભવ્ય હોય, દિવસમાં માણ બે વિમાન આવતા હોય, પણ તમે એરપોર્ટ જુઓ તો ઓહો હો 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 આંખો ફાટી જાય. અને જ્યાં હજારો લોકો સવારથી સાંજ સુધી આવતા હોય, એ બસ સ્ટેશન એની તરફ કોઈની નજર સુધા ના હોય, કચરાના ઢગલા હોય, બીડીના ઠૂંઠા પડ્યા હોય, પિચકારીઓ મારી હોય, બાથરૂમ સંડાસમાં તો પગ ન મુકાય. ભાઈઓ બહેનો, ગરીબને માટે સુવિધા કેમ નહીં, એ જ વિચારમાંથી ગુજરાતે એવા આધુનિક બસ સ્ટેશન બનાવવાની શરૂઆત કરી. આજે હિન્દુસ્તાન ભરના લોકો જોવા આવે છે કે એરપોર્ટ કરતા પણ બસપોર્ટ મોટું હોઈ શકે, સારું હોઈ શકે, સુવિધાવાળું હોઈ શકે, ગરીબમાં ગરીબ માણસને આપનારી વ્યવસ્થાવાળું હોઈ શકે. આ કામ કરવાની દિશામાં અમે આગળ વધ્યા છીએ.